પ્રકૃતિના ખોળે વિકસિત થયેલા તેવા દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અત્યારે ધન્યતા અનુભવતું હોય તેવું લાગી રહ્યું છે. કોરોના પીરિયડને કારણે ખૂબ જ ઓછા પ્રમાણમાં અહીંયા અત્યારે પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે અને દિવ્યતાનો અનુભૂતિ અહીંયા થઈ રહી છે. 8000 વર્ષથી પણ જૂનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે, તેવા શિવ પણ સ્વયંભૂ, જલધારા પણ સ્વયંભૂ ગીર સાવજની ભૂમિમાં આવેલ છે. આ અત્યંત રમણીય સ્થળ જેનો અનેક દર્શનાર્થીઓ લાભ લઈ પ્રકૃતિની મજા માણી રહ્યા છે. પ્રકૃતિના કોળે દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્ય કુદરતનો નજારો નિહાળવાની મજા જ કંઈક ઓર. દ્રોણેશ્વર મહાદેવ જે સાસણ ગીર પાસે ગીર ગઢડાથી નજીક છે, જ્યાં સ્વયંભૂ નંદીશ્વરના મુખમાંથી જલધારા અવિરત વહે છે, જે મચુન્દ્રી નદીના કિનારે આવેલું છે. એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈને ખબર નથી. દરેક ઋતુમાં આ જળપ્રવાહ અવિરતપણે જલાભિષેક કર્યા જ કરે છે. દ્રોણેશ્વર મહાદેવ મંદિરમાં ગૌમુખમાંથી શિવલિંગ પર જે પાણી પડે છે, આ બહુ પૌરાણિક મંદિર છે. વર્ષોથી અહીં આવીએ છીએ અને મહાદેવ પાસે જે પણ માગીએ છીએ તે પૂર્ણ થાય છે. સ્વયંભૂ રીતે જલાભિષેક થાય છે. દ્રોણ ડેમ પણ ખૂબ જ સરસ છે. અહીંનું કુદરતી વાતાવરણ પણ ખૂબ જ ઉત્તમ છે. નદી, જંગલ અને ગીરના ગુંજતા સિંહની અવરજવર રહેતી હોવાથી મંદિર અલગ દેખાય છે. અહીંયા શ્રાવણ માસમાં તથા બાકીના દિવસોમાં લોકો આવે છે. હાલ અત્યારના મહિનાથી શરૂ કરી જૂન માસમાં ચોમાસા પહેલા પાણીની સમગ્ર જગ્યાએ અછત હોય છે, ત્યારે પણ અહીં પાણીનો જલાભિષેક સતત શરૂ જ રહે છે. ભગવાન શિવના ભક્તો ગીર ગઢડા પહેલા પાણીની સમગ્ર જગ્યાએ અછત હોય છે, ત્યારે પણ અહીં પાણીનો જલાભિષેક સતત શરૂ રહે છે. ભગવાન શિવના ભક્તો ગીર ગઢડા પાસે આવેલા જે દ્રોણેશ્વર મંદિર છે તેના દર્શન કરે છે અને તેમની માનતાઓ માને છે, તે ચોક્કસ ફળે જ છે. ગુજરાતના લોકોને તેવું કહેવા માંગે છે કે દ્રોણ મંદિરની એક વખત અવશ્ય મુલાકાત લો. Thank you.